વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે આમચૂર પાવડર બનાવીશું, એટલે કે કાચી કેરીનો પાવડર બનાવીશું. મિત્રો, આપણે આવી રીતે હોમમેડ આમચૂર પાવડર બનાવીશું તો આપણને આમચૂર પાવડર ચોખ્ખો અને બજાર કરતાં સસ્તો મળશે. તો ચાલો આપણે આમચૂર પાવડરની રેસીપી બનાવવાનું ચાલુ કરીએ, કેમ કે આ આમચૂર પાવડર ઘણી બધી રેસીપીઓની અંદર કામ લાગે છે. સૌપ્રથમ એક આ રીતે મોટા વાસણમાં પાણી લેવું અને તેમાં મીઠું ઉમેરવું 2 ચમચી જેટલું, અને પછી બધું બરાબર મિક્સ કરી લેવું. હવે આ પાણીને સાઈડમાં રાખીશું. પછી આપણે કેરી લઈશું. મેં કેરીને સરસ ધોઈ લીધેલી છે અને સરસ લૂછી લીધેલી છે. આ કેરી વજનમાં જોઈએ તો તે 700 ગ્રામ છે, અને આવી રીતે 2 મીડિયમ, 1 નાની અને 1 મોટી છે. પછી આવી રીતે કેરીનું ઉપરનું ડીટ્યું કાઢી લેવું અને પીલરની મદદથી તેની છાલ કાઢી લેવી. તમે કોઈ પણ જાતની કેરી લઈ શકો છો. આવી રીતે છાલ કઢાઈ જાય એટલે તેને આપણે જે પાણી બનાવ્યું ખારું તેની અંદર ઉમેરી દઈશું. આમ આપણે બધી કેરીની છાલ કાઢી લેવાની છે. મિત્રો, આપણે ઘરે કોઈ પણ વસ્તુ બનાવવાનો આગ્રહ એટલે રાખતા હોઈએ છીએ કે તે સરસ ચોખ્ખી અને હેલ્ધી બને. તો આપણે ઘરે આવી રીતે કાચી કેરીમાંથી આમચૂર પાવડર બનાવીશું તો સરસ આપણો ચોખ્ખો એવો આમચૂર પાવડર મળશે. અને આ આમચૂર પાવડરને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરીને સાચવી શકો છો. એટલે કોઈક એવી જગ્યા હોય કે ત્યાં આમચૂર પાવડર નથી મળતો અથવા તો મળવો મુશ્કેલ છે, તો ત્યાં આવી રીતે સિઝનમાં કાચી કેરી આવે ત્યારે તેમાંથી આવી રીતે હું કહું છું તેમ સુકવણી કરી લેવી, જેથી તમારો 1 વર્ષ સુધી આમચૂર પાવડર બગડશે નહીં અને સરસ જ એવો ને એવો રહેશે. અને ઘરે બનાવતા હોય એટલે સસ્તો તો બજાર કરતાં પડવાનો જ છે. આમ આપણે બધી કેરીની છાલ કાઢીને તેને મીઠાવાળા પાણીમાં રાખી દેવાની છે. પછી આવી રીતે કોઈ પણ પ્લાસ્ટિક લઈ લેવું. મેં અહીં જે ખાખરાની બેગ આવે તે લીધેલી છે, તેને આવી રીતે ખોલી લીધેલી છે. પછી આવી રીતે સ્લાઇસરમાં આપણે તેની ચિપ્સ પાડીશું. આમ આપણે પાતળી પાતળી ચિપ્સ પાડવાની છે જેથી તે જલ્દી સુકાઈ જાય. આમ આપણે કેરીને ફેરવતા જવાની અને તેની ચિપ્સ પાડતા જવાની. તમે જોઈ શકો છો સરસ ચિપ્સ પડે છે અને આવી જ પાતળી પાડવાની છે. તેને પણ મીઠાવાળા પાણીમાં ઉમેરતા જશું. આમ ચિપ્સ કરવાથી જે આપણે તડકે સુકવશું તો તે જલ્દી સુકાઈ જશે, અને જ્યારે આપણે પીસવાનું થશે ત્યારે તે જલ્દી મિક્સરની અંદર પીસાઈ જશે. અને તમારે આવી રીતે ચિપ્સ ન પાડવી હોય તો તમે આવી રીતે નાઇફથી પણ ચીરીઓ કરી શકો છો. આવી રીતે પણ તેમાં સહેજ વાર લાગે છે. આપણી ચિપ્સ ગમે તેવી પડે, નાની મોટી કટકાવાળી, તે કંઈ વાંધો નથી. અને મિત્રો, આવી નવી 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 રેસીપી જોવા માટે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા 2 લાઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતે નવી નવી રેસીપી અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે. આમ આપણે બધી કેરીને ચિપ્સ પાડી લીધેલી છે. તેને એક વખત સરસ આવી રીતે મીઠાવાળા પાણીમાં આમ ધોઈ લેવું. આમ મીઠાવાળા પાણીમાં પલાળવાથી અને આવી રીતે ધોવાથી તે જ્યારે સુકાઈ જશે ત્યારે તે બ્લેક નહીં થાય. પછી તેને આપણે ચાળણીમાં નિતારી લઈશું. આપણે કેરીને સરસ નિતરવા દેવાની છે 5-10 મિનિટ માટે. આમ આપણી કેરી સરસ નીતરી ગઈ છે. તેને હવે આપણે 1 કપડા ઉપર લઈ લઈશું. મિત્રો, તમને આવી રીતે બીજી કોઈ રેસીપી જોતી હોય તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો. પછી આપણે આને એક વખત આવી રીતે આમ કરીને લૂછી લઈશું. તમે જોઈ શકો છો કપડું કેટલું ભીનું થવા આવ્યું છે. પછી આપણે આ કેરીને એક પ્લેટમાં લઈ લઈશું.
આમ આપણે એક વખત કોરી કરી લીધેલી છે. પછી તડકે આવી રીતે એક પેપર પાથરવું અને તેની ઉપર આપણે કપડું પાથરી દેવાનું છે. અને જે આપણે આ કેરી એક વખત કોરી કરી લીધેલી છે તેને આપણે સૂકવી દઈશું. પેપર પાથરવાથી જે આપણું કપડું ભીનું થઈ જશે તે પેપર શોષી લેશે. આમ આપણે બધી કેરીને છૂટી છૂટી સૂકવી દઈશું. આમ તમે જોઈ શકો છો કપડાં ઉપર આપણે કેરીને જેમ બને તેમ છૂટી છૂટી સૂકવી દીધેલી છે. મિત્રો, તમે જોઈ શકો છો એક દિવસની અંદર તે કેટલી સરસ સુકાઈ ગઈ છે. આપણે હજી તેને એક દિવસ માટે તાપમાં સૂકવીશું જેથી તે સરસ સાવ સુકાઈ જાય અને તેમાં મોઇશ્ચર ન રહે. મિત્રો, જે આપણે આ કાચી કેરીને સૂકવવા રાખેલી હતી તે સરસ 3 દિવસની અંદર સુકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ આવી રીતે બટકી જાય છે. આવી રીતે બટકી જાય ત્યાં સુધી આપણે તેને તાપમાં સૂકવવા દેવાની છે. અને તમે આવી રીતે ચિપ્સ કરેલી હશે તો તે જલ્દી સુકાઈ જશે. અને જે આપણી મિક્સર જારની અંદર જે પીસવાની છે, આનો પાવડર કરવાનો છે, તે સરસ જલ્દી થઈ જશે. એટલે કે આપણા મિક્સરને લોડ નહીં આવે. હવે આપણે આને મિક્સર જારની અંદર લઈ લઈશું. હું અહીં તેનો 2 બેચની અંદર પાવડર કરીશ. મિત્રો, આપણે પાવડર કરી લીધેલો છે તેને આપણે આવી રીતે ચાળી લઈશું. અને પછી આપણે આવી રીતે જે બાકી ઉપર રહી ગયું તેને અંદર લઈ લઈશું અને સાથે સાથે જે આપણે બીજો બેચ હતો તેને લઈ લઈશું. હવે આને પણ આપણે પીસી લઈએ. હવે આપણે બીજી બેચનું પણ આપણે સરસ પીસી લીધેલું છે તેને પણ આપણે ચાળી લઈશું. મિત્રો, આપણી કાચી કેરી સરસ સુકાઈ ગયેલી હોવી જોઈએ, તેની અંદર મોઇશ્ચર ન હોવું જોઈએ. જો મોઇશ્ચર હશે તો તે જલ્દી બગડી જશે. એટલે એકદમ તરત બટકી જાય એવી સરસ કડક થાય ત્યાં સુધી આપણે તેને સૂકવવા દેવાનું છે. મારે અહીં 3 દિવસ લાગેલા, કેમ કે વચ્ચે એક દિવસ વાદળવાયું વાતાવરણ હતું. મિત્રો, આપણે આ જ્યુસરના ગળણામાં જે ચાડીએ છીએ તે સહેજ જાડું આવે છે, એટલે કે જે ઘઉંનો જાડો લોટ હોય તેવું આવે છે. પણ તમારે આમચૂરનો ઝીણો પાવડર જોતો હોય તો આપણે જે મેંદાની આંખ હોય તેની અંદર ચાડી લેવું. તો તૈયાર છે આપણો કાચી કેરીનો પાવડર, એટલે કે આમચૂર પાવડર. મિત્રો, આ કાચી કેરીનો પાવડર 700 ગ્રામ કાચી કેરી હતી તો 50 ગ્રામ થયો છે. અને તમે પણ આવી રીતે કાચી કેરીનો પાવડર, એટલે કે આમચૂર પાવડર ઘરે બનાવો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ આવી રીતે કાચી કેરીનો પાવડર, એટલે કે આમચૂર પાવડર ઘરે બનાવી શકે. થેન્ક યુ. આવજો.